हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, वेलकम टू अवर क्लास। બધાને ટીવી જોવાની ગમે છે ને? મને પણ બહુ ગમે છે। તો ટીવી જોતી વખતે તમે તેમાં શું શું જોવ છો? સિરિયલ જોવ છો? મૂવી? સોંગ? વેરી ગુડ। પછી શું જોવ છો? કાર્ટૂન સિરિયલ? વેરી ગુડ। તો તમને બધી ઘણી બધી કાર્ટૂન સિરિયલનું નામ ખબર હશે, ખબર છે ને? તો તમારે મને આજે એક હેલ્પ કરવાની છે। કાલે હું જ્યારે ટીવી જોતી હતી ને, તો ત્યારે મેં એક કાર્ટૂન સિરિયલ જોઈ, પણ મને એ કાર્ટૂન સિરિયલનું નામ યાદ રહ્યું નથી। તો તમે મને હેલ્પ કરશો? હું તમને જણાવું છું કે એમાં કયા કયા કેરેક્ટર હતા, બરાબર ને? પછી તમારે મને એ કાર્ટૂન સિરિયલનું નામ કહેવાનું છે। તો એ જે કાર્ટૂન સિરિયલ હતી ને, તો તેમાં એક નગર હતું, પણ એ નગરનું નામ મને યાદ નથી। એ જે નગર હોય છે ને, તો એ નગરમાં બે ફ્રેન્ડ રહેતા હતા, જેમાંનો જે એક ફ્રેન્ડ હોય છે ને, તેને સમોસા ખૂબ જ ભાવતા હોય છે, અને તે ડેઈલી એક ચાયવાળા જે અંકલ હોય છે ને, તેમને ત્યાં ડેઈલી ચાય પી છે અને સમોસા પણ ખાય છે। પછી તેમાં એક ઇન્સ્પેક્ટર પણ હોય છે, એનું નામ નથી યાદ મને। પછી એમાં એક સાયન્ટિસ્ટ પણ હોય છે, અને એમનો એક ફ્રેન્ડ પણ હોય છે। એ જે ફ્રેન્ડ છે ને, તો તેને કોઈ પણ વસ્તુ કરવાનો એક્સપિરિયન્સ ખૂબ જ હોય છે। પછી એમાં એક ચોર પણ હોય છે, જે ચોરી કરે છે, અને એના બે ફ્રેન્ડ પણ હોય છે। પણ એ કઈ કાર્ટૂન સિરિયલ હશે, કહું જોઈએ મને? તમે તો ઘણી બધી કાર્ટૂન સિરિયલ જોઉં છો ને, તે કોણ હશે? યસ યસ, કહો જોઈએ। મોટું પટલું? હા, આવું જ કઈ આવતું હતું। યસ યસ યસ, એ કાર્ટૂન સિરિયલનું નામ હતું મોટું પટલું। થેન્ક યુ। તો આ મોટું પટલું તમે બધા જ જોઉં છો ને, ખૂબ જ મજા આવે છે જોવાની। તો તમે જોયું કે જે મોટું પટલું કાર્ટૂન સિરિયલ છે, તો તેમાં તેના જે બધા કેરેક્ટર છે, એ બધા એક સરખા છે, જુદા જુદા છે, બરાબર છે ને? તો આ કોણ છે, કહો જોઈએ? યસ, મોટો, વેરી ગુડ। અને આ કોણ છે? પટલું, વેરી ગુડ। અને આ ચિંકમ સર, વેરી ગુડ। આ કોણ છે? જોન, ઓકે। અને આ કોણ છે? ચાયવાલે ભૈયા, વેરી ગુડ। અને આ સાયન્ટિસ્ટ અંકલ, વેરી ગુડ। તો તમને આમાં કંઈક દેખાય છે? બધા જ અલગ અલગ છે, અલગ અલગ છે ને? તો આ જે મોટું છે, તે કેવો છે? ફેર, વેરી ગુડ। અને જે પટલું છે, એનું નામ જ પટલું છે, એટલે કેવો છે? ઠેર, વેરી ગુડ। હવે આ ચિંગમ સર જોઉં તો કેવા છે? ટોલ, વેરી ગુડ। અને આ જે જોન છે, એ જોન કેવો છે? શોર્ટ, વેરી ગુડ। અને આ ચાઈવાળા અંકલ છે, એ કેવા છે? ઓલ્ડ છે। અને એમની સરખામણીમાં મોટો કેવો છે? યંગ, વેરી ગુડ। તમને ખબર પડી ગઈ છે, બિગ અને સ્મોલમાં, ટોલ શોર્ટમાં, યંગ ઓલ્ડમાં, બરાબર ને? તો આજે આપણે જોયું ને સ્મોલ, શોર્ટ, બિગ, તો એનું એક ગીત ગાઈશું। તમે ગાવા માટે રેડી છો ને એ ગીત? ઓકે, પહેલાં હું ગાઈશ અને પછી હું તમને ફરી ગૌરાવીશ, ત્યારે તમારે મારી સાથે સાથે ગાવાનું રહેશે। ઓકે, તો આપણે ગીત ગાઈએ। થીન ફેટ, થીન, મોટું ઇઝ ફેટ, મોટું ઇઝ ફેટ, ફેટ થીન, ફેટ થીન, પટલું ઇઝ થીન, પટલું ઇઝ થીન, ફેટ થીન, ફેટ થીન, પટલું ઇઝ ફેટ, પટલું ઇઝ થીન, મોટું ઇઝ ફેટ, પટલું ઇઝ થીન।
tall sort, chingam saris tall, chingam saris tall, tall sort, John is short, tall sort, chingam saris tall, John is short, chingam saris tall, John is short, young, old, patlu is young, old, chai wale bhaiya old, young, old, patlu is young, chai wale bhaiya is old, chai wale bhaiya is old, big, small, elephant is big, big, small, ant is small, big, small, elephant is big, ant is small, elephant is big, ant is small. So friends, have you been to get Gavama? Go much have you? Okay. તો તમે ઘણી બધી સિરિયલો અને સોંગ જોવો છો તેમાં પણ આવું જ હોય છે, કોઈ બિગ હોય છે તો કોઈ સ્મોલ હોય છે, કોઈ ટોલ હોય છે તો કોઈ શોર્ટ હોય છે, અને કોઈ યંગ હોય છે તો કોઈ ઓલ્ડ હોય છે, બરાબર છે ને? તો બીજું આપણે કંઈક શીખ્યા હતા, પિક્ચરના આધારે આપણે સેન્ટેન્સ બનાવતા શીખેલા ને. આજે ચિંટુ છે ને, ચિંટુ તો તેને છે ને સેન્ટેન્સ મિનિંગફુલ બનાવતા આવડતું નથી, તો તમે તેની મદદ કરશો ને? ઓકે, વેરી ગુડ. અરે અરે, આજે તો મારી એક્ઝામ છે અને મને મિલેખું સેન્ટેન્સ તો બનાવતા આવડતા નથી, તો હું શું કરીશ? ચલો કંઈ નહીં, પ્રયત્ન તો કરીએ. કેટલો આવડે છે? હા, સેન્ટેન્સ લખેલો છે, એને હવે મારે મિનિંગફુલ બનાવવાનું છે, તો પહેલાં શું આવશે? તમે મારી મદદ કરશો ને? ઓકે, ચલો હું ટ્રાય કરું છું. ફર્સ્ટ આવશે ડેન, આર પિક્ચર, ના ના પિક્ચર નહીં આવશે, મેંગોશ ઇન પિક્ચર. નો ડ તો રહી ગયું, તો ડ ક્યાં આવશે? They are mangoes in. Yes, I know she. In the picture. Chal, hai next sentence karo. To, pehla aavshe den. Are in the picture. Arey, ata wrong thai gayu. રેબિટ્સ તો નહીં જ કહ્યું. ચલો ફરી ટ્રાય કરો. દેર આર રેબિટ્સ ઇન ધ પિક્ચર તો રહી ગયું. પિક્ચર લાસ્ટમાં આવશે. ઓકે, થઈ ગયું. દેર આર રેબિટ્સ ઇન ધ પિક્ચર. હવે થર્ડ કરીએ. ફ્લાવર, નો ફ્લાવર નહીં આવશે. યસ, ધેર ઇઝ અ ફ્લાવર ઇન ધ પિક્ચર. રાઈટ છે ને સેન્ટેન્સ? ઓકે, હવે નેક્સ્ટ કરું તો શું આવશે? ધેર આર કાર્સ ઇન ધ પિક્ચર. ઓકે ઓકે, ફરી એક ટ્રાય કરો. આ વાક્ય આપ્યું છે તો એને હું લખું છું. ધેર ઇઝ અ ડોગ
થાય છે ને મારું સેન્ટેન્સ. યસ, મને આવડી ગયું. થેન્ક યુ, તમે મને હેલ્પ કરી એટલા માટે. હવે મને ભૂલ નહીં પડે. મને આવડી ગયું, મને આવડી ગયું. અરે વેરી ગુડ, તમે બધાએ તો ચિંતાને ખૂબ જ સારી રીતે મદદ કરી. તો આ રીતે તમારે બીજાને પણ મદદ કરવી જોઈએ. તમારી મમ્મી પપ્પા બધાને હેલ્પ કરવી જોઈએ. કરશો ને બધા? ઓકે, તો ફરી મળીશું કંઈક નવું શીખવા માટે. ત્યાં સુધી ટેક કેર એન્ડ બાય બાય.